હેલો ફ્રેન્ડ્સ, ચાલો પર્યાવરણમાં આપણે આગળ અભ્યાસ કરીએ. એ પહેલાં હું તમારી સમક્ષ થોડા ચિત્રો રજૂ કરું છું. એ ચિત્રો તમે જુઓ, ત્યાર પછી હું તમને તેમાંથી પ્રશ્નો પૂછીશ. તો તમે ચિત્રો જોયા, શું લાગે છે? આ બધા ચિત્રો સેના છે? હા, એક વિમાનનું ચિત્ર હતું, એક હેલિકોપ્ટર હતું અને એક અવકાશયાન હતું. તમને વિમાન અને હેલિકોપ્ટર વિશે તો પરિચય હશે જ. શું તમે જાણો છો આ અવકાશયાન શું હોય છે? હા, આ અવકાશયાન ઉપર સ્પેસમાં, અવકાશમાં જાય છે અને ત્યાં ઘણી બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ત્યાં અમુક શોધખળ થાય છે. તો આ અવકાશયાનમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ અવકાશમાં જઈને ઘણી બધી સફળતા પ્રાપ્ત કરી છે. એવા જ એક અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ વિશે આપણે આજે જોઈશું. આજે આપણે પ્રકરણ 11 સુનિતા અવકાશમાં પાઠ ભણીએ. તો ચાલો આપણે અભ્યાસ કરીએ. તો તમે બધા પણ તમારી પર્યાવરણની ચોપડી લઈને બેસજો, તેમાં પ્રકરણ 11 સુનિતા અવકાશમાં કાઢો. વિચારો અને કહો, પૃથ્વી કેવી દેખાય છે? પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો. તમારા ચિત્રમાં તમે ક્યાં છો તે બતાવો. તમારા મિત્રોના ચિત્રો પણ જુઓ. તો આપણે વિચારવાનું છે કે આપણે જ્યાં રહીએ છીએ એ પૃથ્વી કેવી દેખાતી હશે. આપણે ચિત્રમાં તો જોયું છે અને હા, આપણે પૃથ્વીનો ગોરો પણ જોયો છે. એ તો આપણને ગોર દેખાય છે ને? પણ તમારી કલ્પના પ્રમાણે તમે વિચારો કે પૃથ્વી કેવી છે, તેનું ચિત્ર તમે દોરો. આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે? તો આ પ્રકરણમાં આપણે પૃથ્વી વિશે અભ્યાસ કરીશું. જેવી રીતે આગળના પ્રકરણમાં ઘણા મિત્રોએ આપણને પાથ સમજવામાં મદદ કરી હતી ને, એવી જ રીતે આ પ્રકરણમાં પણ એવા જ મિત્રો આપણને આ પાઠ સમજાવવામાં મદદ કરશે. ચાલો તેઓ શું વાત કરે છે તે આપણે જોઈએ. ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોરા સાથે રમી રહ્યા છે. રમતા રમતા વાતો કરતા હતા. ખુશ્બુ કહે છે, તને ખબર છે આવતીકાલે સુનિતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે. મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા. તો અહીં ખુશ્બુ કહે છે કે આવતીકાલે સુનિતા વિલિયમ્સ આપણી શાળામાં આવે છે અને તે કહે છે કે તેઓ 6 મહિના સુધી તો અવકાશમાં રહ્યા હતા. ઉમંગ ગોરા સામે જુએ છે. જો અહીં અમેરિકા છે, આફ્રિકા છે, પણ અવકાશ ક્યાં છે? હવે અહીં તો પ્રશ્ન ઊભો થયો કે આપણે પૃથ્વીના ગોરામાં પણ જોઈએ છીએ કે અલગ અલગ દેશના નામ આપ્યા હોય છે, પણ અવકાશનું તો નામ ન હોય ને? હા, તો અહીં એક પ્રશ્ન ઊભો થાય છે. ખુશ્બુ, આકાશ, તારા, સૂર્ય અને ચંદ્ર બધા અવકાશમાં છે. ઉમંગ કહે છે, હા મને ખબર છે, સુનિતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા, ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા, એવું મેં ટીવી પર જોયું હતું. તો ઉમંગે ટીવી પર જોયું હતું કે સુનિતા વિલિયમ્સ અવકાશમાં ગયા હતા, ત્યાંથી તેઓને પૃથ્વી દેખાતી હતી. એનો મતલબ એવો થયો કે હા, પૃથ્વી અવકાશમાં છે. ખુશ્બુ, ત્યાંથી પૃથ્વી આ ગોરા જેવી જ દેખાતી હશે? વિચાર કરે છે કે શું ત્યાંથી પણ પૃથ્વી આ ગોરા જેવી જ દેખાતી હશે? ઉમંગ, જો આપણી પૃથ્વી આ ગોરા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ? હવે આ વિચાર કરે છે કે જો આપણી પૃથ્વી આવી ગોરા જેવી હોય ને, તો આપણે એ ગોરા પર ક્યાં હોઈશું? તમે વિચારો કે તમે અત્યારે જ્યાં ઊભા છે એ ગોર છે, તો તમે ક્યાં છો? વિચારજો. ખુશ્બુ પેન લે છે અને તે ગોરા પર મૂકે છે. હવે ખુશ્બુ શું કરે છે, એની પાસે જે પેન હતી ને એ લઈને એ ગોરા પર મૂકી દે છે.
खुशबू आपणे અહીં છે આ ભારત છે તો પૃથ્વીના ગોરા પર ભારત દેશ હોય છે ત્યાં એ બતાવે છે કે આપણે અહીંયા છીએ ઉમંગ જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ મને લાગે છે કે આપણે ઘોરાની અંદર જ હોઈશું હા સાચી વાત છે કે તમે બોલ લેશો બરાબર એ બોલ પર તમે ઊભા રહેવાનો પ્રયત્ન કરશો તો શું તમે ઊભા રહી શકશો તેના પર નહીં આપણે પડી જઈશું એવી જ રીતે જો પૃથ્વીના ગોરા પર આપણે હોઈએ તો શું આપણે ઉપર ઊભા રહી શકીએ એટલે કે જો પૃથ્વી ગોર હોય અને આપણે એ પૃથ્વી પર છીએ તો શું આપણે ઊભા રહી શકીએ નહીં તો તેઓ કહે છે કદાચ આપણે પૃથ્વીની અંદર હોઈશું તો જ આપણે ઊભા રહી શકીએ જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ સૂર્ય ચંદ્ર અને તારાઓ કેવી રીતે દેખાય આ પણ વિચારવાની વાત છે કે જો આપણે પૃથ્વીની અંદર જો હોઈએ તો આ બધા સૂર્ય ચંદ્ર તારા પાણી આ બધું ક્યાંથી હોય આપણને આ બધું કઈ રીતે દેખાય આપણે ગોરા પર જ છીએ અને બધા દરિયા પણ ગોરા પર જ છે ત્યારે કહે છે કે ના આપણે પૃથ્વીની અંદર તો ન હોઈ શકીએ આપણે પૃથ્વીના ગોરા પર જ છીએ અને બધા દરિયા પણ ગોરા પર છે ઉમંગ ગોરાના નીચેનો ભાગ બતાવીને તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ નથી રહેતું જુઓ હવે તમે વિચારો કે ગોરો હોય એની નીચે તો શું ત્યાં કોઈ નહીં રહી શકે વિચારજો ખુશબુ અહીં પણ લોકો રહે છે અહીં બ્રાઝિલ અને આર્જેન્ટિનાના છે અહીં બ્રાઝિલ અને આર્જેન્ટિના છે ત્યાં પણ લોકો રહે છે ઉમંગ ત્યાં લોકો ઊંધા ઉભા રહે છે ઓહો આ તો હસવા જેવી વાત થઈ વિચારો કે પૃથ્વીનો ગોળો નીચે પણ છે અને નીચે પણ લોકો રહે છે તો શું કેવી રીતે રહેતા હશે તેઓ ઊંધા રહેતા હશે એટલે કે તેઓનું માથું નીચે અને પગ ઉપર હશે હવે આ તો ઘણા વિચારવાની વાત છે તે લોકો પડી જતા નહીં હોય હે ને પડી જાય ને હા આપણે ઊંધા ઊભા રહીએ અથવા તો સીધા પણ ઊભા રહીએ તો પણ ત્યાંથી પડવાનો ભય આપણને રહે છે કારણ કે પૃથ્વી ગોળ છે ત્યાં નીચેની સાઈડ પર તો કોઈ ઊભું કઈ રીતે રહી શકે ખુશબુ હા તે નવાઈની વાત છે ખરું ને અને આ ભૂરો ભાગ દરિયો જ હોવો જોઈએ દરિયાનું પાણી નીચે કેમ ધોળાઈ જતું નથી અરે રે આ બંને મિત્રો તો ઘણી ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે પહેલાં તો તેઓ એમ કહે છે કે આપણે નીચે કેમ ન પડી શકીએ અને બીજું એમ કહે છે કે આ જે ભૂરો રંગ જે પૃથ્વીના ગોરામાં છે એ ભાગ પાણી દર્શાવે છે હવે એ દરિયાનો ભાગ હોઈ શકે તો વિચારો કે આ પૃથ્વીના ગોરા પર ઉપર જો પાણી હોય તો પાણી નીચે ધોરાઈ કેમ નથી જતું તમે પણ આનો વિચાર કરજો ત્યાર પછીનો આપણો ટોપિક છે સુનિતા સાથે વાત શું વાત કરે છે તે પણ આપણે જોઈએ જ્યારે સુનિતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે ખુશબુ અને ઉમંગ જેવા હજારો બાળકો અને તેમને મળવાનો મોકો મળ્યો તેઓએ બાળકો સાથે વાતો પણ કરી હતી તો સુનિતા વિલિયમ્સ એમની સારાએ આવવાના હતા ને તો ત્યારે ખુશબુ અને ઉમંગ જેવા ઘણા બાળકો હતા કે જેમને સુનિતા વિલિયમ્સ સાથે વાતો કરવાનો મોકો મળ્યો હતો સુનિતાએ કહ્યું મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકોને મળવા ભારત આવવું હતું હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું હવે તમે સુનિતા વિલિયમ્સ વિશે તો જાણો જ છો પણ એ પહેલાં કલ્પના ચાવલા પણ એક અવકાશયાત્રી જ હતા જેવી રીતે સુનિતા વિલિયમ્સને બાળકો સાથે વાતો કરવાનું ગમતું હતું એવી જ રીતે કલ્પના ચાવલાને પણ ગમતું હતું તો અહીં સુનિતા વિલિયમ્સ બાળકો સાથે પોતાનો અનુભવ રજૂ કરે છે તે તેના અનુભવમાં શું વાત કરે છે તે આપણે જોઈએ અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા અમે અવકાશયાનમાં એક છેડેથી બીજે છેડે તરત જ પહોંચી શકતા હતા હવે સુનિતા વિલિયમ્સ પોતાનો અવકાશ યાત્રા દરમિયાનનો જે અનુભવ છે એના વિશે વાત કરે છે
તે કહે છે કે અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા, અમારે એ અવકાશયાનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ઉડતા ઉડતા ફટાફટ પહોંચી શકતા હતા. ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી, તે ટીપા સ્વરૂપે તરે છે. અમારા હાથ અને મોઢું ધોવા અમારે બે ટીપા પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું. જુઓ, આ તો નવાઈની વાત છે કે તે કહે છે કે ત્યાં તો પાણી પણ ન મળતું હતું. ત્યાં આપણે પાણીને બોટલ ઊંધી પણ વારીએ તો તેમાંથી બે ત્રણ ટીપા નીકળે અને તે પણ અવકાશયાનમાં ઉડતા રહેતા હતા. તેમણે હાથ કે મોઢું ધોવું હોય તો પેપરમાં બે ત્રણ ટીપા લઈ લેવાના અને તેનાથી મોઢું અને હાથ સાફ કરવાનું. અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ. અસલી મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ. હવે તે કહે છે કે ત્યાં તો ખાવાની પણ ખૂબ જ મજા આવે. હવે ત્યાં જે ડાઇનિંગ ટેબલ હશે ત્યાં જે ખાવાના પેકેટ હોય તો એ પણ શું થતા હોય? હા, ઉડતા હોય. અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર ના પડે, મારા વાર કાયમ ઊભા જ રહે. અવકાશયાનમાં જોજો કે જે પણ વૈજ્ઞાનિક કે અવકાશયાત્રી તેમાં સફર કરતું હોય ને તેના બધા વાર ઊભા થઈ ગયા હોય છે. અવકાશયાનમાં ચાલી શકીએ નહીં એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે. અમારે સામાન્ય વસ્તુઓ અલગ રીતે કરવી પડે. કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને ત્યાં બાંધવું પડે. કાગરો પણ અવકાશયાનની દિવાલો પર ચોંટી જતા હતા. અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે પરંતુ તે મુશ્કેલ પણ છે. તો અહીં સુનિતા વિલિયમ્સ પોતાના અનુભવ રજૂ કરે છે. તે કહે છે કે અવકાશયાનમાં રહેવાની તો ખૂબ જ મજા આવે. જો અમારે અવકાશયાનને કોઈ એક જગ્યાએ સ્થિર કરવું હોય ને તો તેમણે તેમના શરીરને બાંધવું પડે તો જ ત્યાં સ્થિર રહી શકાય, નહીં તો તેઓ ઉડતા જ રહે છે. ત્યાં કોઈ કાગર હોય તો તે પણ અવકાશયાનની દિવાલ સાથે ચોંટી જતું હતું. તો ચાલો, સુનિતા વિલિયમ્સે પોતાનો અનુભવ શબ્દો દ્વારા તો રજૂ કર્યો, તો હું તમને તેના પિક્ચર એટલે કે ફોટા દ્વારા તેનો અનુભવ કરાઉં. ચાલો આપણે તેના ફોટા જોઈએ. તમે અહીં જોઈ શકો છો કેવી રીતે સુનિતા વિલિયમ્સના પગ જમીન પર રહેતા નથી. આ પિક્ચર 11 ડિસેમ્બર 2006ની છે. આ ફોટોગ્રાફ્સમાં તમે જોઈ શકો છો કે સુનિતાના વાળ કેવા ઊભા થઈ ગયા છે, કામમાં મુશ્કેલી પણ પડતી નથી. ત્યાર પછીનો ફોટોગ્રાફ્સ છે, આ ખોરાક ક્યાં ઉડે છે. તો તમે જોઈ શકો છો કે ખોરાક કેવો ઉડી રહ્યો છે. આવી રીતે ખાવાની તો બધાને મજા આવે ને. ત્યાર પછી સુનિતા અવકાશયાનની બહાર એટલે કે હકીકતમાં અવકાશમાં, તો જુઓ સ્પેસની બહાર તે કઈ રીતે ફરી રહ્યા છે. તો આપણે ફોટોગ્રાફ્સ દ્વારા પણ તેમનો અનુભવ લઈ લીધો. હવે આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.